रंग रूपज बदली नाख्या छे, जेमां मां शक्ति ने नव दिवस आराधवानो तहेवार एटले के नवरती पर्व पण आवी गयो। खोडाधाम खाते दर वर्षनी जेम पदयात्रा ने रासोत्सव जे योजाता होय छे ते रद्द कराया छे, साथे सोशल डिस्टन्स जाळवी 100 भाविको साथे ध्वजा चढ़ावा अने अन्नपूर्णालय खुला राखवामां आव्या छे। नवे नव दिवस यज्ञ नुं आयोजन करायुं छे। खोडलधाम ट्रस्ट द्वारा आज थी शुरू थती नवरात्रि दरमियान कोरोना संक्रमण वधे नहीं ते माटे मंदिर खाते दर वर्षे योजाता रासोत्सव पदयात्रा रद्द राखवामां आव्या छे, परंतु लाखों भाविको घर बैठा माना दर्शन करी शके ते माटे ट्रस्ट द्वारा खास आयोजनना भागरूपे सोशल मीडिया पर लाइव आरतीना भाविको ने दर्शन करावानो निर्णय लीधो छे। आज प्रथम नोरते सांजे 6:30 श्री खोडलधामना ऑफिशियल फेसबुक पेज, यूट्यूब चेनल और वेबसाइट पर आरतीना लाइव दर्शन करवामां आवशे। खोडलधामना कैम्पस इंचार्ज निलेशभाई माथुकियाए मीडिया साथेनी वातचीतमां जणाव्युं छे कि सरकारनी नवी गाइडलाइन मुजब ध्वजारोहण कार्यक्रममां हवे 100 भाविको उपस्थित रही शकशे, तेमज मंदिरनो परिसर अने अन्नपूर्णालयने पण भाविको माटे खुल्लुं मूकवानो निर्णय लेवामां आव्यो छे, जेमां भाविकोए सोशल डिस्टन्सनुं पालन, मास्क पहेरवुं तेमज हाथ धोईने ज मंदिरमां प्रवेशवाना सरकारना नियमोनुं सखत पालन करवुं पड़शे। મારું નામ ક્રિષ્ના લિંબાસિયા છે। રાજકોટથી અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ। આજે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે આ કોરોનાના મહાભયંકર રોગને કારણે અહીંયા નવરાત્રિ પદયાત્રા બધું બંધ કરવામાં આવ્યું છે, પણ એ આ નિર્ણય જે છે એ આ લોકોનો સાચો છે। પબ્લિક માટે આ બધું કરવામાં આવ્યું છે અને ઘણા લોકો ઘરે બેસીને માતાજીની શ્રદ્ધા આસ્થા કરે છે, ઘણા અહીંયા આવીને કરે છે, તો માતાજી સૌને સુખી રાખે, સૌને આશીર્વાદ આપે અને આ રોગ નવરાત્રિ જાય ત્યાં હારે એની હારે રોગ પણ વયો જાય, કોરોના પણ વયો જાય અને દિવાળી સૌની સારી જાય, નવું વર્ષ પાછું પહેલેથી સરસ આવે એવી મારી આશા છે અને માતાજી પણ સૌને એવા આશીર્વાદ આપે। મા કુડલની કૃપાથી અનેકો ભક્તો માના દર્શન કરીને ધન્ય પામે છે। આજરોજ હજી કોરોનાની મહામારી ચાલી રહી છે, ભક્તો માને પ્રાર્થના કરી વિનંતી કરી કે આ રોગ દુનિયામાંથી નાબૂદ કરે, તેમજ નવરાત્રિના પાવન અવસર ઉપર મા ખોડિયાલના ભક્તો ઘણા માની પ્રાર્થના આરાધના શ્રદ્ધા વિશ્વાસ રાખી અને માના દર્શન કરવા આવે છે। આજરોજ નવરાત્રિમાં દર વર્ષે પણ પદયાત્રા તરીકે હરિભક્તો માતાજીના આવે છે, પણ આ કોરોનાની મહામારીને હિસાબે આજરોજ પદયાત્રા રદ કરવામાં આવી છે, તેમજ ખોડલધામ મંદિરમાં નવે નવ દિવસ યજ્ઞ, માતાજીની ધજા તેમજ થાળ અને માતાજીના અલગ અલગ વાઘા પહેરાવવામાં આવશે, તેમજ માતાજીના દર્શન કરી અને દર્શનાર્થીઓ લાભ લેશે। જય મા કોડલ। રાત્રિનું આજે પહેલું નોરતું હોય માતાજીના આરાધના રૂપે આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સાંજે 6:15 ફેસબુક લાઈવ આરતી તેમજ ખોડલધામની વેબસાઇટ ઉપરથી લાઈવ આરતીના દર્શનાર્થીઓ નિહાળી શકશે, તેમજ નવરાત્રિ દરમિયાન રોજ 2000 માતાજીને ચડશે, તેમજ યજ્ઞ રોજ ચાલુ રહેશે, તેમજ નવરાત્રિ દરમિયાન પ્રસાદીનો લાભ દર્શનાર્થીઓ લઈ શકશે અને આ કોરોનાની મહામારીના હિસાબે આજના દિવસે જે પદયાત્રા હોય તેનો કાર્યક્રમ બંધ રાખેલ છે। જય માખોડ। ભાગેશ ડોબરિયા, GTV ન્યૂઝ, વીરપુર।